हेलो स्टूडेंट, वेलकम टू दी अवर क्लास। विद्यार्थी मित्रों, हूँ छू तुम्हारो मेंटोर शिक्षक हिमांशु सरदारा सर। विद्यार्थी मित्रों, आजनो लेक्चर एटले खूब ज अगत्यनो लेक्चर, केम के आजना लेक्चर में आपणे जोवा जई रह्या छीए एसएन वन अने एसएन टू प्रक्रिया। पहला तो एसएन वन अने एसएन टू प्रक्रिया एटले शू अने कई वस्तु आपणे कंटीन्यू करी छे एवो शू क्लियर करी दो। आपणे केन्द्र अनुरागी विस्थापन प्रक्रिया समझ्या छीए અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ બે અલગ અલગ સ્વરૂપે પોસિબલ બને છે અને એ બે અલગ અલગ ક્રિયાવિધિ એટલે જ એસએન વન અને એસએન ટુ પ્રક્રિયા ક્રિયાવિધિ। વિદ્યાર્થી મિત્રો, સમજતા જજો, કેમ કે કદાચ તમારી પાસે અહીંયા ક્રિયાવિધિનો જે સંદર્ભ છે એ એસએન વન અને એસએન ટુના ધ્યાનપૂર્વક લેવાનો છે। નંબર વન, શરૂઆત કરીએ એસએન ટુ ક્રિયાવિધિથી। એસએન ટુ ક્રિયાવિધિ એટલે શું? તો કહી શકાય દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણ્વીય। ઓકે, અને એસએન વન હોય તો એક આણ્વીય, ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। હું તમારી સાપેક્ષ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા લખું છું અને એને એસએન ટુ જ કહી દઈશ સીધું જ, અને શા માટે કઈ રીતે વસ્તુ મેટર કરે છે બધી જ વસ્તુ તમને વન બાય વન સમજાવીશ। સમજો કે તમારી પાસે સીએચ થ્રી સીએલ છે, સીએચ થ્રી સીએલ હું તેની અંદર જે રચના દોરું છું તે રચના કંઈક ત્રિપરિમાણીય રીતે દોરું છું કે જેની અંદર હું અલગ અલગ બે ફાચરનો ઉપયોગ કરું છું। ધોરણ અગિયારની અંદર આપણે બે અલગ અલગ ફાચર વિશે પણ ભણી ગયા છીએ, જે સામાન્ય તૂટક રેખા વડે દર્શાવેલો ફાચર જે છે એ સામાન્ય પાછળ તરફનું પ્રતિબિંબ છે એવી રીતે આપણે લઈ શકીએ છીએ, અને જે આ ઘાટો ફાચર તમને દર્શાવીને આપવામાં આવ્યો છે તે પેજની ઉપર તરફનું પ્રતિબિંબ છે એવી રીતે લઈ શકીએ છીએ, અને જે સિમ્પલ રેખા છે એ આ જ પેજ પરનું એચ અને સેલ હોય તેમ આપણે ઉલ્લેખવાનું છે। તેની સાથે હું કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એડ કરાવું છું, અને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે ઓએચ, ક્લિયર? ચાલો, હવે જે ઓએચ છે એ સામાન્ય રીતે પ્રક્રિયા કરવા માટે સક્ષમ અને સ્વાભાવિક છે કે તે અટેક કરશે, અને તે અટેક કરશે એટલે સ્વાભાવિક છે કે તે મૂળ કાર્બન પર અટેક કરવાનો છે। એટલે સ્વાભાવિક છે કે આ જે કાર્બન તમને આપ્યો છે તેના પર ઓએચ અટેક કરશે, અને એ ઓએચ અટેક કરે એટલે સ્વાભાવિક છે કે તે પ્રક્રિયા કંઈક હું આ રીતે લખીશ કે જેની અંદર કાર્બનની પ્રકૃતિ તેમની તેમ, ઉપર તરફ એક હાઇડ્રોજન, આ બે હાઇડ્રોજન એક જ સમતલમાં હોય તે મુજબની પ્રકૃતિ તૈયાર કરીને કંઈક રચના આવી રીતે કરે છે। અહીંયાથી હું તૂટક રેખા દર્શાવું છું બે, આ બે તૂટક રેખા એટલે કે એક જગ્યાએથી ઓએચ આવે છે અને એક જગ્યાએથી સીએલ આવે છે। હવે અહીંયા થશે શું? તો કે એક જ સમયે બે ક્રિયા થાય છે। એક જ સમયે બે ક્રિયા એટલે શું? સી સીએલ બંધનું તૂટવું અને ઓ સી બંધનું બનવું, મતલબ શું છે? ઓએચ જેમ નજીક આવતો જાય તેમ તેમ આ સીએલ દૂર જતો જશે, એટલે એક જ સમયે, મધ્યસ્થી અહીંયા કોઈ બનતું નથી, એક જ સમયે બે ક્રિયા એક સાથે થશે, જે બે ક્રિયા તમારી સાપેક્ષ દર્શાવવા માટે મેં તૂટક રેખા દર્શાવી છે, અને જે ક્રિયા આગળ તરફ વધે એટલે તમે જાણો છો તે મુજબ અહીંયા જે પ્રકૃતિ છે બંધ બનવાની એ સરળતાથી બની જશે। આ બીજો બીજો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન સમતલની બહાર તરફની પ્રકૃતિમાં હશે અને એક જે સામાન્ય રીતે આપણે તૂટક રેખા વડે દર્શાવે એટલે કંઈક આ રીતે દર્શાવીએ છીએ। ઓકે, ચાલો, હવે વસ્તુ આ જે તૈયાર કરીને તેમાં સીએલ દૂર થયો એટલે સીએલ માઇનસ તે દૂર થયો, હવે આખી પ્રક્રિયાને સમજતા જાઓ તો આ પ્રક્રિયા જે છે તેમાં આપણે આ ભાગ ખાસ કાળજીપૂર્વક સમજવાનો છે। પ્રક્રિયા જે હતી તે સીએચ થ્રી અને સીએલ વચ્ચે થઈ,
जेमा आपणे हाइड्रोक्साइडाइन ओएच माइनस आयन की प्रक्रिया करावी के जेने कारणे तमने निपज स्वरूपे सीधी रीते जो दर्शावा जाओ तो तमने सी एच थ्री ओ एच बने छे अने साथे साथे सी एल माइनस छूटो पड़े छे। हवे आ प्रक्रिया में सामान्य आ बने ज प्रक्रियको जवाबदार छे ओ एच माइनस अने सी एच थ्री सी एल अने बने प्रक्रिया जवाबदार होवाने कारणे प्रक्रिया सामान्य रीते द्वितीय क्रमनी थती होय छे। साथे साथे जे प्रक्रियानो वेग छे तो आ बन्नेनी सांद्रता पर आधार राखे छे। प्रक्रिया जे वेग तैयार थतो होय तमे जाणो छो द्वितीय क्रमनी प्रक्रिया होय तो प्रक्रियकोनी सांद्रता पर तेनो वेग आधार राखतो होय छे। क्लियर? तो बधी वस्तु आपणे नॉर्मल बेसिस पर जाणीए छे। હવે અહીંયા બંને જવાબદાર શું કામ બન્યા છે તો કે બંને એક સાથે એટેક કરે, સોરી બંનેનું એક સાથે રિએક્શન થાય છે, પહેલા સ્ટેપની અંદર જ બંનેનું ઇન્ટરેક્શન થાય છે અને એ ઇન્ટરેક્શન થવાને કારણે જ આ સ્વભાવ તૈયાર થાય છે કે એક જ સમયે સીએલનું દૂર થવું અને ઓએચનું અટેક કરવું, મતલબમાં તે બંને વચ્ચે બંધ તૈયાર થશે, આ બંને વચ્ચે બંધ તૂટશે અને એ જગ્યા પર સરળતાથી એક મોલેક્યુલ્સ તૈયાર થાય જે આપણી નિપજ હશે। હવે આ દ્વિઆણ્વિક કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 પ્રક્રિયા છે જેમાં હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એ સામાન્ય આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંને તોડી નાખશે, કાર્બન હેલાઇડ બંને તોડી નાખશે અને સાથે સાથે હુમલો જે કરનાર બંધ છે તે તૈયાર થશે, એટલે નવો બંધ તૈયાર થયો એમ કહી શકાય। એટલે હું વારંવાર જે તમને કહું છું એક સાથે ક્રિયાવિધિ થાય છે, અહીંયા એક વસ્તુ ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, અહીંયા મધ્યસ્થી બનતું નથી, એટલે મધ્યવર્તી સંયોજન જે આપણે બોલીએ છીએ મધ્યવર્તી સંયોજન બનતું નથી, એટલે આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી જેવી બાબત છે। જેમ જેમ તમે પ્રક્રિયામાં આગળ વધતા જાઓ ને તેમ તેમ કેન્દ્રવાગી પ્રક્રિયક અને કાર્બન વચ્ચે બનતો જાય, મતલબમાં તે નજીક આવતો જશે અને એટલો જ આ દૂર જવાને કારણે એ બંધથી તૂટી જવાની ક્રિયાવિધિમાં આગળ વધે છે। એટલે એક સમય એવો આવી જશે કે બંને એક જ સાથે આવી રીતે દર્શાવી શકે તેવા પોઝિશન પર છે, જેમાં નજીક આવશે તેમાં દૂર જશે અને ફાઇનલી તમારી નિપજ બનવા માટે તૈયાર થશે। એટલે કાર્બન અને જે દૂર થનાર પરમાણુ છે એ સ્વાભાવિક છે કે તે નિર્બળ બંધથી બંધાયેલી પ્રકૃતિમાં તમને જોવા મળશે। આવું થવાથી પ્રક્રિયાર્થીના ત્રણ જે હાઇડ્રોજન છે, આ જે ત્રણ હાઇડ્રોજન છે ને એ સામાન્ય રીતે જ્યારે બંને એકસાથે પોસિબલ થયા છે, બંને એકસાથે હાજર થયા છે તો તે એક જ સમતલમાં હોય ને તેવો ભાસ થશે। આ એક જ સમતલ જે ઊભું સમતલ છે, ખાસ કાળજીપૂર્વક સમજો, આ એક જ સમતલ એટલે કે ઊભું સમતલ, આ તરફ OH છે ને આ તરફ શું છે, આ તરફ CL છે અને ઊભા સમતલની અંદર કાર્બન અને ત્રણ હાઇડ્રોજન રહેલું છે એવી રીતે આપણે વિચારી શકીશું। એટલે ક્લિયર શબ્દમાં હું બોલું છું કે એ સમયે આ ત્રણે ત્રણ એક જ સમતલમાં છે। હવે જ્યારે આ દૂર થઈ જાય છે એટલે CL દૂર થયો, એટલે તમે જાણો છો કે અહીંયાથી જે અવરોધ લાવતો હતો એ દૂર થયો, એટલે આ ત્રણે ત્રણ ઝૂકીને પેલી બાજુ ચાલ્યા જશે। એટલે પહેલી ત્રણ પ્રકૃતિમાં આવી રીતે હતા પરંતુ તે ફરીને આવી રીતે થઈ જાય છે। ક્લિયર? અને સ્વાભાવિક છે કે જે પ્રકૃતિ અહીંયા તમે જોઈ રહ્યા છો એક જ સમતલવાળી છે પરંતુ અહીંયા જે હતી તે કંઈક આ રીતે હતી, જે પલટાય ને ત્રણે ત્રણ પેલી બાજુ ચાલ્યા ગયા। ઓકે, એટલે સિમ્પલ પ્રકૃતિમાં એમ કહી શકાય છે કે ત્રણ હાઇડ્રોજન કાર્બન જે બંધ છે, હાઇડ્રોજન કાર્બન જે બંધ છે એ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કારણે તે જે પણ અવસ્થા એક જ સમતલમાં આવવાની છે તેમાં આવશે એન્ડ ધેન છત્રી જેમ કાગળો થઈ ગયો હોય તેવી પ્રકૃતિમાં તે ધારણ થઈને બરાબરની પેલી બાજુ ચાલી જશે। એટલે એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા તમારી પાસે જે હાઇડ્રોજનના મોલેક્યુલ્સ છે આખું પરિવર્તન કરી દે છે, તેની વિન્યાસ પલટી જાય છે એમ કહી શકાય। એટલે લોજિકલી બાબત જ્યારે કહેવામાં આવે છે, વિચારવામાં આવે છે ત્યારે કહી શકાય છે કે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે જોડાય ત્યારે દૂર થનાર કાર્બન પરમાણુથી દૂર જનાર એટલે કે સીએલ માઇનસ એ દૂર જવાને કારણે છત્રી જેમ કાગળો થઈ ગયો છે તે રીતે આ ત્રણે ત્રણ પલટાઈ જાય છે। ઓકે, અને આ સમયે જે પણ પ્રકૃતિ જોવા મળે છે
એ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો, બંનેનું અવલોકન કરી શકો છો કે તેમાં વિન્યાસ પલટાઈ જાય છે, વિન્યાસ બદલી જાય છે. એટલા માટે એક નાનો એવો શબ્દ અહીંયા હું આપવામાં માગીશ, અને એ શબ્દ એટલે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ. વિન્યાસનું વ્યુત્ક્રમણ, વિન્યાસનું વ્યુત્ક્રમણ થયું છે એમ આપણે કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વિન્યાસનું વ્યુત્ક્રમણ થયું છે એમ બોલીશું. ફરી એકવાર, શા માટે વિન્યાસનું વ્યુત્ક્રમણ બોલીએ છીએ? કેમકે સામાન્ય પ્રકૃતિ મુજબ જે આ પ્રકૃતિ તમને જોવા મળે છે, જે આ ક્લોરીન અહીંયા જોવા મળે છે, પરંતુ OH કે જે અટેક કરનાર છે, કેન્દ્રાગી પ્રક્રિયક છે, જેને આવવાને કારણે આ ત્રણે ત્રણ છત્રી કાગળો થઈ ગયો, તેવી રીતે વિન્યાસને ચેન્જ કરીને બરાબરની પહેલી બાજુ ચાલ્યા જાય છે. મતલબમાં એક સમતલમાંથી, અવકાશી દ્રષ્ટિકોણ વિચારવા જઈએ તો અવકાશી દ્રષ્ટિકોણથી તે પોતાનું સ્થાન બદલી નાખે છે. ઓકે, એટલે આમ સંક્રાંતિ અવસ્થા જે આમ સામાન્ય પ્રકૃતિ મુજબ કહેતા હોય કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે. એટલા માટે આ જે પણ બંધારણ વચ્ચેનું બંધારણ છે ખૂબ જ અસ્થાયી બંધારણ તરીકેની પ્રકૃતિમાં હોય છે. કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ અસ્થાયી હોય છે, સાથે સાથે તેનું અલગીકરણ થઈ શકતું નથી. અલગીકરણ ન થવાનો મતલબ એમ છે કે આ અલગ રીતે આપણે તારવી શકતા નથી. અસ્થાયી છે મતલબમાં વિધિન સેકન્ડોની અંદર આ ક્રિયાવિધિ પાસ થઈ જશે, એટલે આ મધ્યસ્થી સંકીર્ણ સંયોજનો હોય તેવું આપણે સ્વીકારી શકતા નથી. ઓકે, એટલે ખાસ કાળજીપૂર્વક અને યાદ રાખવાનું છે, અલગીકરણ કરી શકતા નથી તે પણ યાદ રાખવાનું છે. અલગીકરણ ન કરી શકવા પાછળનું એક કારણ છે, કેમ કે કાર્બનની જે પણ સંયોજકતા છે ને, કાર્બનની સંયોજકતા સામાન્ય કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? ચાર હોય. અહીંયા કાર્બનની સંયોજકતા જોવા જાઓ તો કુલ પાંચ થઈ જાય છે, જે પોસિબલ નથી. એટલા માટે જ સામાન્ય રીતે આ બંધારણ શક્ય બનતું નથી, અને જે શક્ય બને છે તો આપણે એમ કહી શકીએ છીએ ખૂબ જ વધુ અસ્થાયી છે. ક્લિયર? એટલા માટે આપણે કાળજીપૂર્વક કહેવું પડે છે, સમજવું પડે છે કે અહીંયા જે બંધારણ તૈયાર થાય છે તે બંધારણ સામાન્ય રીતે એક ખૂબ જ અસ્થાયી બંધારણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલ વિદ્યાર્થી મિત્રો, એક નાનો એવો શબ્દ સમજાવી દઉં, વિન્યાસ એટલે શું. વિન્યાસને પણ તમારે સમજવો છે તો કાળજીપૂર્વક સમજો, હું તમારી સાપેક્ષ બે બંધારણો તૈયાર કરીને રાખું છું. હવે બે બંધારણો જે તમારી સાપેક્ષ રજૂ કરું છું એ કંઈક આ રીતે છે કે જેમાં કાર્બનની જે પણ પ્રકૃતિ છે, અથવા એમ કહી શકાય કે કાર્બનથી એક સંયોજન તૈયાર કરું છું, અને બંને સંયોજનો ઓલમોસ્ટ સમાન છે. બંનેમાં BR, બંનેમાં ક્લોરિન એડ કરી દઉં છું. આ ક્લોરિન પણ બંનેમાં મેં એડ કર્યા. બંનેમાં હું આયોડિન પણ સેટ કરું છું, અને સાથે સાથે બંનેમાં હું હાઇડ્રોજન પણ મૂકું છું. પરંતુ આ સ્ટ્રક્ચર A છે અને આ સ્ટ્રક્ચર B છે. સમજો, અહીંયા કાર્બન પરમાણુની આસપાસ જે પણ ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણી છે તેને આપણે વિન્યાસ કહીએ છીએ. અને કદાચ તમે જુઓ ને તો ચાર જે જોડાનાર ક્રિયાશીલ સમૂહ છે એ હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. કદાચ બંનેમાં જોતા એટલી સમજ પડે છે કે તેનો ક્રમ જે છે એ પહેલાંની સાપેક્ષમાં બીજાનો અલગ છે. એટલે એમ કહી શકાય કે જ્યારે આ બંને બંધારણોને એક જ સંયોજનના છે એમ કહી શકીએ છીએ, પરંતુ તેઓ કાર્બન પરમાણુ સાથે જોડાઈને ક્રિયાશીલ સમૂહ જ્યારે બનાવે છે ત્યારે અવકાશીય ગોઠવણી જે હોય છે, અવકાશીય ગોઠવણી તે બંધારણ એક અને બેની અલગ છે. અને કદાચ એમ જોતા એટલી સમજ પડે છે, મેં અત્યારે એવી રીતે દોર્યું છે એટલે, કે તે એકબીજાના પ્રતિબિંબો છે. એવું છે, એકબીજાના પ્રતિબિંબ છે. જો વચ્ચે અરીસો મૂક્યો હોય અને તેનું પ્રતિબિંબ પડતું હોય તેવો ભાસ થઈ શકે છે, તેવી ગોઠવણી છે. એટલા માટે એટલે કહી શકાય છે કે અહીં કે બંધારણ એમાં કાર્બનનો વિન્યાસ બંધારણ બીના કાર્બનના વિન્યાસથી અલગ છે, અથવા એમ કહી શકાય છે કે બંધારણ બીમાંના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે બંધારણ એ. ક્લિયર? તો આ મુજબ તમે વિન્યાસને સમજી શકો છો. અને વિન્યાસનું વ્યુત્ક્રમણ એટલે વિન્યાસને બદલી જવા, મતલબ વિન્યાસ બદલી જવો, એટલે વિન્યાસનું વ્યુત્ક્રમણ થયું છે એમ આપણે સામાન્ય શબ્દમાં બોલીએ છીએ. ક્લિયર?
विद्यार्थी मित्रों जयरे ते एस एन टू की प्रक्रिया विचारो छो तेरे एस एन टू में ज्या आपने अटेक करना जे समूह हो सामान्य रीते एक जगह थी एंटर थे जो कई आ रीते एंटर थानी बात अपने करें कि सीधोज शू करे अटेक करे क्या कार्बन पर मध्य में रहेलो कार्बन तरफ परंतु जे कार्बन तरफ एंटर करने अथवा तो नजीक आवा वच्चे आते अथवा तो अवरोध उत्पन्न करना हो तो आ त्रण हाइड्रोजन है। जो हाइड्रोजन की सापेक्ष में हूँ कोई बीजू बंधारण मूकी दो हाइड्रोजन ने दूर कर बीजू बंधारण मूकी दो समझो कि तमारी पास ओएच जो है ओएच जो है ओके परंतु हूँ अँ सी एच थ्री मूकी दऊँ छू और बाकी बंधारण है तो जेमन तम राखु छू कार्बन ने सीएल ओके हवे एक बंधारण एवं दौरू छू कि जेनी अंदर बे सी एच थ्री कर दऊँ छू क्लियर हवे आ बे नो अवलोकन करिए ने पछी त्रीजो अवलोकन करवा जईशुं सी एच थ्री सी एच थ्री सी एच थ्री कैक आ रीते हवे त्रणे त्रणनु अवलोकन करू छू अने त्रणे त्रणनी अंदर एक सेम कंडीशन छे के अटेक करनार ओएच माइनस छे ओके मारे आ कार्बन ने केवो होय तो तेने हूँ केवो कार्बन कहीश प्राथमिक प्रकार नो कहीश प्राथमिक हेलाइड कही दईश तेने आ कार्बन केवो छे बीजा बे कार्बन नी श्रृंखला साथे जोड़ायेलो छे ने द्वितीयक हेलाइड कहीश अने आ बीजा त्रण साथे जोड़ायेलो छे एटले मारे तृतीयक कहीश। हवे ज्यारे हूँ आने अटेक करवा माटे छोड़ी दऊँ छू तेने मोकली आपू छू एटले समझो कि ते अटेक करवा माटे ते कार्बन ने गत्तो गत्तो जशे। हवे जे आगळ वधवानी क्रियाविधि छे ने ते आगळ वधवानी क्रियाविधि साथे ज तेने नड़तरूप कोण छे सी एच थ्री अहीं सरळताथी एंटर थई शकतो हतो केम के अहीं सरळताथी एंटर थवा माटे हाइड्रोजन छे जेनी कदाच एबिलिटी मुजब ते अपाकर्षण आपी सके छे परंतु अहीं तो अवकाशी दृष्टिकोण मुजब जोवा जोईए ने तो रस्तो हजी ब्लॉक थई गयो वधारे पड़तो केम के आ शक्તિને જ્યારે ખોલીને લખીએ ત્યારે અવકાશી દ્રષ્ટિકોણ મુજબ તેનો અવરોધ વધી ગયો। હવે એકનું પાછા બે થયો એટલે અવકાશી દ્રષ્ટિકોણ હજી વધ્યો અને એકનું બે ને બેનું આ ત્રણ થયું મતલબ અવકાશી દ્રષ્ટિકોણ હજી વધ્યો। તો જ્યારે આ દ્રષ્ટિકોણથી વિચારવા જઈએ ને તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં એમ સરળતાથી કહી શકાય છે કે એસએન2 પ્રક્રિયા ક્રિયાવિધિ સરળતાથી થઈ શકતી હોય એસએન2 પ્રક્રિયા ક્રિયાવિધિ સરળતાથી થઈ શકે तो एनो जे क्रम छे ए सामान्य रीते प्राथमिक प्रकारना हेलाइड में सौथी सरळताथी थशे द्वितीयक प्रकारना आल्काइल हेलाइड में एनाथी थोड़ी डिफिकल्टी में रहेशे अने सौथी वधारे डिफिकल्ट थतो होय प्रक्रिया डिफिकल्टी नी साथे तो ए तृतीयक हेलाइड साथेनी थशे। दैट मीन्स के सौथी सरळताथी प्राथमिक हेलाइड होय तो एसएन2 प्रक्रिया क्रियाविधि सरळताथी आगळ वधी शके छे। विद्यार्थी मित्रों आ हती एसएन2 प्रक्रियाविधि के जेनी अंदर सामान्य मॉलेक्युल्सनू जे पण स्ट्रक्चर छे ते पण अगत्यनू छे प्राथमिक प्रकारनू छे द्वितीयक प्रकारनू छे के तृतीयक प्रकारनू छे ते पण सरळताथी जोवू जरूरी छे। हवे समझिए द्वितीयक प्रकार परथी आवीने एसएन वन प्रक्रिया क्रियाविधि। विद्यार्थी मित्रों एसएन वन प्रक्रिया क्रियाविधि समझवा जोईए छे तो साथे साथे जे प्रक्रियानी वात करता हता तेने ज उल्लेखनीय रीते आपणे समझीए। प्रक्रियाने पहेला समझावी दऊं तमारी पासे जे पण प्रक्रिया हती तेमां सीएल लीधो तो आपणे बीआर लईए चालो ओएच माइनस जे सामान्य रीते अटेक करनार ग्रुप तरीकेनुं कामकाज आपे छे हूँ अहीं लई लऊं छूँ सी एच थ्री थ्राइस बीआर नाम शुं थशे टू ब्रोमो टू मिथाइल प्रोपेन खोलीने लखशो एटले तमने सरळताथी ए वस्तु जोवा मळशे अने निपत तरीके तमने मळी जशे सी एच थ्री थ्राइस सी ओ एच अने बी आर छूटू पड़ी जैसे। आ क्रियाविधि है सॉरी आ प्रक्रिया है क्रियाविधि में योग्य रीते लखूँ परंतु ते पहला अमुक मुद्दाओ तमारी सापेक्ष क्लियर करीने लखी दऊँ। अमुक मुद्दाओ एटले समझो कि आ प्रक्रिया में सामान्य रीते एसएन वन जे सामान्य रीते ध्रुवीय प्रोटिक द्रावणों में थाय छे ध्रुवीय प्रोटिक द्रावणों सॉरी द्रावको
દ્રાવણો લગતા દ્રાવકો લખું છું, જેમ કે પાણી છે, ત્યારબાદ આલ્કોહોલ છે, ત્યારબાદ એસિટિક એસિડ છે, આવા બહુ બધા દ્રાવકો જે છે તેની અંદર સામાન્ય એસએન વન પ્રકારની ક્રિયાવિધિ પોસિબલ બને છે. હવે એસએન વન પ્રક્રિયા ક્રિયાવિધિમાં શું તફાવતો છે, કઈ રીતે પ્રક્રિયા આગળ વધે છે, તો ફરી એકવાર તમારી સાપેક્ષ મેં રજૂ કરેલું છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે, નંબર વન કે તે તૃતીયક પ્રકારનું છે. જો નામ લખવું હોય તો તેનું નામ લખી શકાય છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા તો ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન, અને અહીંયા નિપજના ભાગ સ્વરૂપે તમને મળશે ટુ મિથાઇલ પ્રો ટુ ઓલ. ઓકે, પ્રક્રિયાને સમજો ખાસ કાળજીપૂર્વક. તમારી પાસે નંબર વન CH3 થ્રાઇસ CBr છે, પ્રથમ તબક્કો કે જે પ્રતિવર્તી તબક્કો રહેશે. ખાસ કાળજીપૂર્વક મારા તબક્કાવાર કામકાજ સમજતા જજો. પ્રથમ તબક્કો કે જે પ્રતિવર્તી રીતે રહેશે, અને પ્રથમ તબક્કાના અંતમાં તમને નિપજના ભાગ સ્વરૂપે એક મધ્યસ્થી મળશે. એસએન ટુની અંદર મધ્યસ્થી મળતું નહોતું, પરંતુ એસએન વનની અંદર મધ્યસ્થી બને છે, અને એ મધ્યસ્થી એટલે કે આ સ્ટ્રક્ચર જે તમારી સાપેક્ષ રજૂ કર્યું તે, અને એ સમયે તમારા પાસે રહેલો બીઆર માઇનસ દૂર થઈ જાય છે. હવે જે મધ્યસ્થી સ્ટ્રક્ચર તૈયાર થયું છે તેને ફરી એકવાર એક્સપ્લેન કરતા દોરું છું કે એ મધ્યસ્થી સંયોજન છે એ પછી તરફની આગળની પ્રક્રિયા તરફ આગળ વધે છે, અને આગળની પ્રક્રિયા એટલે કે ઓએચ માઇનસનું અટેક કરવું એટલે કે તબક્કા નંબર બે. તબક્કા નંબર બેની અંદર તે ફરી એકવાર આગળ તરફ વધે છે, અને ત્રણે ત્રણ મોલેક્યુલ્સની દૃષ્ટિકોણથી વિચારવા જતાં તમારો ઓએચ એડ થઈને તમને CH3COH મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો પ્રક્રિયા જે છે આપણે તૃતીયક પ્રકારની આલ્કાઇલ હેલાઇડની પ્રકૃતિમાં જોઈ. નંબર વન કે પ્રક્રિયા નંબર વનની અંદર એટલે કે પહેલા તબક્કાની અંદર કે જે બંધ સી બીઆર વાળો છે, સી બીઆર વાળો જે પણ બંધ છે સામાન્ય રીતે તૂટે છે કે જેને કારણે બ્રોમિન દૂર થાય છે. આ તબક્કો જે વિખંડનનો તબક્કો છે એ ખૂબ જ ધીમો છે, સમજો ખાસ કાળજીપૂર્વક. અને સાથે સાથે શબ્દ લખું છું પ્રતિવર્તી છે, તબક્કો બહુ જ ધીમો છે અને પ્રતિવર્તી છે, જે દરમિયાન તમને નિપજ તરીકે કાર્બોકેટાઇન મળે છે. કયો શબ્દ લખીએ છીએ આપણે? કાર્બોકેટાઇન. શું મળે છે તમને વિદ્યાર્થી મિત્રો? કાર્બોકેટાઇન. અને કાર્બોકેટાઇન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો હુમલો થાય છે, અને તબક્કા બેની સાથે તે પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો આમ તમારી પ્રક્રિયા જે છે બે તબક્કામાં થાય છે, પરંતુ આપણે જે ધીમો તબક્કો છે વેગ નિર્ણાયક તબક્કો તૈયાર થાય, અને વેગ નિર્ણાયક તબક્કામાં ફક્ત ને ફક્ત એકના પર આધાર છે. એટલે જ્યારે પણ તમને પૂછવામાં આવે કે પ્રક્રિયાના વેગનો આધાર કોના પર રહેલો છે, તો ફક્ત ને ફક્ત એક પર રહેલો છે, અને એ એક જ પ્રક્રિયક એટલે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. અને સામાન્ય રીતે કહી શકું છું કે આ પ્રક્રિયા જે છે સામાન્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંદર્ભમાં કામકાજ ચાલે છે. પ્રક્રિયા વેગનો ફરી એકવાર ઉલ્લેખ કરું છું, એટલે એમ કહી શકાય કે પ્રક્રિયા વેગમાં ફક્ત ને ફક્ત એકની સાંદ્રતા, એક જ પ્રક્રિયકની સાંદ્રતા એક જ રહેશે, અને જે તમારા માટે કદાચ અત્યારે આ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. ક્લિયર? તેના પર એક પર જ આધાર રાખે છે. હવે અહીંયા સિમ્પલ લોજિકલ બાબત શું છે, વસ્તુ ક્લિયર શબ્દમાં બોલતો જાઉં છું, સમજતા જજો. સામાન્ય રીતે જે આ કાર્બન બ્રોમિન બંધ તોડવાની જે જરૂરી ઉર્જા છે તે સામાન્ય રીતે પ્રોટીક જે પણ દ્રાવકો છે તેમાં પ્રોટીન દ્રાવણના હેલાઇડ આયનના દ્રાવક યોજન કરતા પ્રાપ્ત થાય છે, મતલબમાં ત્યાંથી તમને સરળતાથી મળે છે કે જેને કારણે આ બંધ તૂટવાની ક્રિયાવિધિ નંબર વનની અંદર થાય છે. હવે પ્રક્રિયા વેગ સૌથી ધીમા તબક્કાની સાથે આપણે કામકાજ લઈએ છીએ, ધીમો તબક્કો છે એ તે વર્તીએ છીએ, પ્રતિવર્તી છે એમ પણ કહીએ છીએ,
એટલા માટે વેગને માત્ર આપણે સમજવો છે તો આપણે પ્રથમ તબક્કાને ધ્યાનમાં લઈશું. જો આપણે ફક્ત ને ફક્ત આની સાંદ્રતાને ધ્યાનમાં લઈશું તો પણ આપણે તેને સરળતાથી આપણે તેની સાંદ્રતાના ધ્યાન પર લઈને પ્રક્રિયા વેગને સમજી શકીએ છીએ. કેમ કે આપણે અલગ ચેપ્ટરથી આપણે અલગથી સમજી ચૂક્યા છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કોની સાંદ્રતા જવાબદાર છે, કે જેમાં પ્રક્રિયક તરીકે તૃતીયક અલ્કાઇલ હેલાઇડ જરૂરી છે. ક્લિયર? અહીંયા કોઈ જ મેટર કરતું નથી કે ઓએચની સાંદ્રતા કેટલી છે અને તે કેટલી માત્રામાં આપણે નાખીએ છીએ. અહીંયા કોઈ જ સાંદ્રતા ઓએચ માટેની જવાબદાર રહેતી નથી પ્રક્રિયાના વેગને નક્કી કરવા માટે, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે. ઓકે, એટલે એ વસ્તુ સરળતાથી સમજવી જરૂરી છે કે SN2ની અંદર બંને જવાબદાર હતા. SN2ની અંદર બંને જવાબદાર હતા કેમ કે બંને પહેલા તબક્કામાં જ કામકાજ કરતા હતા, કોઈ મધ્યસ્થ બનતું ન હતું. પરંતુ તબક્કા અહીંયા પડે છે, સાથે સાથે મધ્યસ્થી બને છે અને મધ્યસ્થી તરીકે તમને કાર્બોકેટાઇન મળે છે અને એ કાર્બોકેટાઇન પર હુમલો થાય છે અને ધેન તમને નિપત તરફ આગળ વધે છે. વસ્તુ લોજિકલ છે અને ક્લિયર છે કે અહીંયા તમારી પાસે જે આલ્કાઇલ હેલાઇડમાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વધુ સરળતાથી SN1 પ્રક્રિયા ક્રિયાવિધિ આપે છે. તૃતીયક હોય તો તે વધુ સરળતાથી, સમજો, કારણ કે તૃતીય કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે. જે કાર્બોકેટાઇન વધુ સ્થાયી હશે તે સરળતાથી તમને SN1 ક્રિયાવિધિ આપશે. ફરી એકવાર બોલું છું અને ક્લિયર શબ્દ સાથે બોલું છું કે તૃતીય જે છે કાર્બોકેટાયન, તૃતીય કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે, માટે તૃતીય પ્રકારના કાર્બનની પ્રકૃતિ જ્યાં હશે ત્યાં SN1ની ક્રિયાવિધિ સરળતાથી થતી હશે. તો જ્યારે તમે અહીંયા એનો ક્રમ દર્શાવવા જતા હોવ તો SN1 માટેનો જે ક્રમ છે તૃતીયક, દ્વિતીયક એન્ડ પ્રાથમિક પ્રકારનો રહેશે. કેમ કે અહીંયા તૃતીયક કાર્બોકેટાયન જે છે, કાર્બોકેટાયનની સ્થાયિતા તૃતીયકની વધુ છે. હવે અહીંયા એક બીજી બાબત પણ હું એડ કરી રહ્યો છું કે તૃતીયક જે પણ કાર્બોકેટાયન છે, અથવા તેમ કહી શકાય કે કાર્બોકેટાયન જે છે, અહીંયા ખૂબ જ અગત્યનું છે કે કાર્બોકેટાયનની સ્થાયિતા જે વધુ હશે તે રીતે SN1 ક્રિયાવિધિ આગળ વધશે. તો એટલા માટે કાર્બોકેટાયનને મહત્વ આપવામાં આવે છે જે આપણા માટે મધ્યસ્થી છે. ક્લિયર? તો એટલા માટે અહીંયા ખાસ કાળજીપૂર્વક તમારે કાર્બોકેટાયનને સમજવાનો છે. અને એક બીજી બાબતને પણ અહીંયા એડ કરી દઉં છું કે કાર્બોકેટાયન છે તે પણ એક સમતલ્ય રચના તૈયાર હશે. કેવી રચના હશે? સમતલ્ય રચના હશે. અને એક સમતલ્ય રચના પછી સમજો કે આ સમતલ્ય વસ્તુ છે અને આ સમતલ્ય વસ્તુ પરથી હવે એડ કરનાર જે અટેક કરનાર જે છે ક્યાં તો આ તરફથી આવશે અને ક્યાં તો આ તરફથી આવશે અને ત્યારબાદ તેનું વ્યુત્ક્રમણ જે યોગ્ય રીતે હશે તે રીતે બની જશે. એટલે એમાં કોઈ ચર્ચાનો વિષય બનતો નથી, જે આપણે આગળ યોગ્ય રીતે હજી પણ સમજવાના છે કે અવકાશી દ્રષ્ટિકોણથી કઈ રીતે પ્રક્રિયાને સમજી શકાય તેમાં આપણે યોગ્ય ચર્ચાના ભાગ સ્વરૂપે અને ફરી એકવાર દોહરાવીશું. પણ સિમ્પલ લોજિક છે કે તમારી પાસે જો પ્રક્રિયા સમજવાની હોય તો પ્રક્રિયાના સિમ્પલ કોન્સેપ્ટ સાથે હું એમ કહીશ કે તમારી પાસે અટેક કરનાર ગ્રુપ છે, ઓકે, અને તમારી પાસે હું બે પ્રકારના સમૂહ સાથે, એક પ્રાથમિક પ્રકારનો લઉં છું, એક તૃતીયક પ્રકારનો લઉં છું. આ મેં લીધો પ્રાથમિક પ્રકારનો, ઓકે, અને એક લઉં છું હું તૃતીયક પ્રકારની પ્રકૃતિ. હવે સમજો અહીંયા શું થાય છે. જો આ સીધો જ અહીંયાથી જ અટેક કરે, સીધો અહીંયાથી જ અટેક કરશે તો એ સામાન્ય રીતે SN2 પ્રકારની ક્રિયાવિધિ થાય કે જેને કારણે આ ત્રણ જે છે એ છત્રી કાગડો થયો હોય તે રીતે બરાબરની પહેલી બાજુ ચાલ્યા જશે, મતલબમાં તેનું વ્યુત્ક્રમણ ચેન્જ થઈ જશે. પરંતુ હું એમ કહેતો હોઉં કે તમારી સાપેક્ષ જે રહેલું બંધારણ છે એ OH એ ફરીને જે જગ્યા પર, સમજો ખાસ કાળજીપૂર્વક, જે જગ્યા પર CL રહેલો છે તે જગ્યા પરથી જ તે અટેક કરશે તો સમજવાનું કે તે SN1 પ્રકારની ક્રિયાવિધિ છે. ક્લિયર? તફાવત પણ પૂછી શકે છે આ બંનેનો, એ પણ તમને સમજ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ તમને એલાઇલિક
અને બેન્ઝાઇલિક, બે અલગ અલગ શબ્દ છે, એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડ ની અંદર તમને સામાન્ય રીતે એસએન વન ની ક્રિયાવિધિ પૂછવામાં આવે, એસએન વન ની ક્રિયાવિધિ પૂછવામાં આવે, સમજો ખાસ. તો એમાં પણ કાર્બોકેટાઇન અગત્યનું કામકાજ કરે છે, કાર્બોકેટાઇનનું અગત્યનું મહત્વ રહેલું છે. સમજો કે તમારી પાસે કોઈ કાર્બોકેટાઇન છે એલાઇલિક પ્રકારનો છે, એલાઇલિક પ્રકારનો એટલે કયો, એટલે સમજો તો કે તમારી પાસે CH2 ડબલ બંધ CH અને CH2 આ કાર્બોકેટાઇન અહીંયા તૈયાર થયેલો છે. તો આ કાર્બોકેટાઇનમાં શું થતું હશે, તો આ જે ડબલ બંધની પ્રકૃતિ જ્યારે પણ આવે ને ત્યારે સમજવાનું કે તેમાં સસ્પંદન થાય છે, અને એ સસ્પંદન કઈ રીતે થતું હશે એ વસ્તુ સમજો ખાસ કાળજીપૂર્વક. આ જે બંધ છે ને એ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા દાન કરશે, ઓકે, એટલે જ્યાં ઇલેક્ટ્રોન દાન કરે તે તરફનું તીર આપણે મારીએ. એટલે એ મુજબ જ્યારે વિચારવા જઈએ ને તો સરળતાથી CH2 આ બંધની પ્રકૃતિ જેમની તેમ બધી જ બતાવી દઉં. આ ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા એટલે ડબલ બંધની માત્રા અહીંયા તૈયાર થઈ. હવે આ બે કાર્બન જે છે એ સામાન્ય સંતૃપ્ત થઈ ગયા, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ તૈયાર થઈ, એટલે પ્લસ પોઝિટિવ ચાર્જ હતો એ આ કાર્બન પરથી આ કાર્બન તરફ આવી ગયો. એટલે આ રીતે કન્ટિન્યુઅસલી તમારી પાસે હવે આ તરફ આવ્યો તો એ ઇલેક્ટ્રોન હવે આ તરફ પાછા આવશે. મતલબમાં કન્ટિન્યુઅસલી જે બોલું છું શબ્દને સમજો, કન્ટિન્યુઅસલી થવાનું છે. આ સ્ટ્રક્ચરમાંથી આ સ્ટ્રક્ચર બનશે, આ સ્ટ્રક્ચરમાંથી આ સ્ટ્રક્ચર બનશે. દેટ મીન્સ કે તમારી પાસે સસ્પંદન થતું હોય તે રીતનો પ્રતિકાર અહીં તમને જોવા મળે છે. અને જ્યારે પણ સસ્પંદન થતું હોય તો સમજવાનું કે SN1 ક્રિયા જે છે તે સરળતાથી ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, અથવા એમ કહી શકાય કે SN1 સરળતાથી થાય છે એવું સમજી શકાય છે. ચાલ હું સાથે સાથે તમને બતાવી પણ દઉં છું કે SN1 અંદર અને બેન્ઝાઇલ હોય ત્યારે કેવી રીતે થાય, મતલબમાં બેન્ઝીન સ્ટ્રક્ચર છે. સમજો બેન્ઝીન સ્ટ્રક્ચર છે, અને એ બેન્ઝીન સ્ટ્રક્ચર ઉપર કોઈ આલ્કાઇલ સમૂહ સાથેનો કાર્બોકેટાઇન છે. સમજો કે આ રીતે બેન્ઝીન સ્ટ્રક્ચર આપ્યું છે અને કાર્બોકેટાઇન આપ્યું છે. હવે સમજો છો તે મુજબ તમારી પાસે પોઝિટિવ ચાર્જ કે જેમાં નજીકમાં આ ડબલ બંધ છે એ ડબલ બંધ દાન થશે, એ ઇલેક્ટ્રોન અહીંયા તરફ આવશે. એ ઇલેક્ટ્રોનનું અહીંયા આવવું તો સ્વાભાવિક છે કે તમે બધા જાણો છો તે મુજબ સસ્પંદનનું પહેલું સ્ટેપ તૈયાર થાય, અને પેલું સ્ટેપ તૈયાર થવાની સાથે જ હું સ્ટ્રક્ચર આવી રીતે કંઈક દોરીશ, ડબલ બંધ અહીંયા દર્શાવીશ, સાથે સાથે CH2 દર્શાવીશ. પોઝિટિવ ચાર્જ જે હતો અહીંયા ટ્રાન્સફર થઈ ગયો, શું કામ ટ્રાન્સફર થયો તમે સમજી શકો છો હવે જાતે જ. હવે જે શું થયું તો કે હવે આ ડબલ બંધ જે છે ને એ સરળતાથી પોતાને ઇલેક્ટ્રોન અહીંયા દાન કરશે. ઇલેક્ટ્રોન ત્યાં ઇલેક્ટ્રોન દાન કરે એટલે સ્વાભાવિક છે કે પોતાનું નેક્સ્ટ સ્ટ્રક્ચર તૈયાર થાય. નેક્સ્ટ સ્ટ્રક્ચર એટલે કે ડબલ બંધ CH2 જેમનું તેમ, અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, આ ઇલેક્ટ્રોનની માત્રા જેમની તેમ એટલે ડબલ બંધ જેમના તેમ, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય એટલે પોઝિટિવ ચાર્જ ત્યાં આવ્યો. નેક્સ્ટ શું વિચારી શકાય તો કે થર્ડ વન એટલે કે ત્રીજો બંધ હતો એ ફરી એકવાર અહીંયા ટ્રાન્સફર થયો, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે પોતાનો ઇલેક્ટ્રોન, ડબલ બંધ ટ્રાન્સફર કરે પોતાનો ઇલેક્ટ્રોન, એટલે કે ચોથું સ્ટ્રક્ચર તૈયાર થાય. આ સ્ટ્રક્ચરનો ડબલ બંધ જેમનો તેમ, આ ડબલ બંધ CH2 જેમના તેમ ટ્રાન્સફર કરે એટલે અહીં ડબલ બંધ તૈયાર થાય, અને અહીંયા પોઝિટિવ ચાર્જ તૈયાર થયો. ફરી એકવાર ઇલેક્ટ્રોનમાં થતી એક પ્રકૃતિ એટલે કે આ ડબલ બંધ ફરી એકવાર આ જગ્યા પર ઇલેક્ટ્રોનને આપે, અને તમારું ફરી એકવાર આ સ્ટ્રક્ચર પાછું તમને મળે, જે સ્ટ્રક્ચર પહેલાં સ્ટ્રક્ચર જેવું જ તમને જોવા મળશે, પરંતુ ડબલ બંધની માત્રા તમને અલગ જોવા મળે. અને આ રીતે એક ચોક્કસ સસ્પંદન થાય છે, અને અહીંયા પણ સસ્પંદનને કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જાય છે. એટલે જ્યારે પણ તૃતીયક હોય ત્યારે અથવા તો એલાઇલિક અને બેન્ઝાઇલિક હોય ત્યારે સામાન્ય રીતે જે પણ સ્ટ્રક્ચરો તૈયાર થાય છે કાર્બોકેટાયનના તેની સ્થાયીતા વધી ગયેલી હોય છે. એટલા માટે કાર્બોકેટાયન સ્થાયીતા મુજબ SN1 ક્રિયાવિધિ આપણે સમજવાની હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સાથે સાથે હેલાઇડની જે પણ પ્રતિક્રિયાત્મકતા છે તે પણ હું તમને દર્શાવી દઉં. સામાન્ય રીતે જે પણ RX બંધની પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ સામાન્ય રીતે સૌથી વધુ
આયોડિન સાથેનો રહેશે, પછી બ્રોમિન સાથેનો, પછી ક્લોરિન સાથેનો, એન્ડ ધેન લાસ્ટ ફ્લોરિન સાથેનો. એટલે બંને ક્રિયાવિધિની અંદર, એસએન વન હોય કે એસએન ટુ હોય, બંને ક્રિયાવિધિઓમાં સામાન્ય આલ્કાઇલ સમૂહ માટે આ ચોક્કસ રીતે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા હોય તો સરળતાથી બંધ તૂટી જાય તે પ્રતિક્રિયાત્મક વધુ કહેવાય. તો એ મુજબ જોવા જઈએ તો આયોડિનવાળો બંધ સરળતાથી તૂટી જાય તેવો હોય છે, પરંતુ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, કદ નાનું છે, બહુ બધી મેટરોને કારણે આ જે વસ્તુ છે આપણે કદાચ જાણીએ છીએ તે મુજબ ફ્લોરિન જે છે તે સૌથી લેસ પ્રતિક્રિયાત્મક છે તેમ આપણે કહી શકીશું. તો આજના લેક્ચરમાં મેં તમને સરળતાથી આ બંનેને સમજાવ્યા, એસએન વન અને એસએન ટુ. ખાસ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાના છે, સમજવાના છે, આના પરથી બહુ બધા સવાલો તૈયાર થઈ શકે છે. એસએન વન અને એસએન ટુને ખાસ કાળજીપૂર્વક યાદ રાખવું જરૂરી છે, કેમ કે તેની અંદરથી તમને અલગ અલગ સવાલોના ભાગ સ્વરૂપે, વિકલ્પોના ભાગ સ્વરૂપે જેડબલઈ નીટના દૃષ્ટિકોણથી સવાલો તૈયાર થતા હોય છે અને થાય જ છે. તો થોડીક અગત્યતા આપજો, થોડીક કાળજીપૂર્વક ટોપિકને લેજો. આમ કાળજીપૂર્વક સમજ્યા પછી ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.